નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે ગુજરાતના ભૌગોલિક ઉપનામ જોવાના છીએ. બરાબર, જેને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હોય તે કરી લેજો. સોનાની મૂરત એટલે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો કે એ સુરતને ઓળખવામાં આવે છે. ગુજરાતનું ચેરાપુંજી એટલે કયું? તો ગુજરાતનું ચેરાપુંજી એટલે કપરાડા, ધરમપુર. ત્યારબાદ ડેરી રાજ્ય સોલ્ટ સ્ટેટ તરીકે કયું રાજ્ય છે? તો કે ગુજરાત. સાક્ષર ભૂમિ એટલે કયું? તો કે નડિયાદ છે. ત્યારબાદ વિદ્યાનગરી એટલે ગુજરાતનું કયું શહેરની વાત કરવામાં આવે છે? તો કે વિદ્યાનગરી એટલે વલ્લભ વિદ્યાનગરની વાત થાય છે. પૂર્વનું બોસ્ટન એટલે અમદાવાદ. ઔદ્યોગિક નગર એટલે તાપી. અને ભારતનું ટોક્યો કોને ગણવામાં આવે છે? તો કે સુરતને ભારતનું ટોક્યો ગણવામાં આવે છે. સુદામાપુરી એટલે કયું? તો કે પોરબંદર. સૂર્યપુત્રી એટલે તાપી. પુસ્તકોની નગરી એટલે નવસારી. અને વાડીનો જિલ્લો એટલે જૂનાગઢ. ત્યારબાદ પારસીનો કાશી એટલે ઉદવાડા. કાઠિયાવાડીનું રત્ન એટલે જામનગર. ભારતનું એન્ટવર્પ એટલે સુરત. સિલ્ક સિટી એટલે સુરત. ત્યારબાદ મંદિરોની નગરી એટલે પાલીતાણા. અહિંસા નગરી એટલે પાલીતાણા. નૃત્ય નગરી એટલે મોઢેરા. ગાંધીનગરી એટલે પોરબંદર. ભારતનું ડેનમાર્ક એટલે ગુજરાત. ગુજરાતનું પંચગિની એટલે નારગોલ. મહેલોનું નગર એટલે વડોદરા. સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે મહુવા. ત્યારબાદ ગેટવે ઓફ પોર્ટ એટલે હજીરા. મસાલાનું શહેર એટલે ઊંઝા. અને પાળિયાનું શહેર એટલે હળવદ. બરાબર, હવે આગળ. ઓકે મિત્રો, સાધુનો પિયર એટલે ગિરનાર. કચ્છનું પેરિસ એટલે મુંદ્રા. સત્યાગ્રહની ભૂમિ એટલે બારડોલી. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે ભાવનગર. સૌરાષ્ટ્રનું પેરિસ અથવા છોટે કાશી એટલે કયું? તો કે જામનગર. બરાબર, કઈ વાત છે? જામનગર. હવે ઓઇલ સિટી એટલે જામનગર. બરાબર, છોટે કાશી હોય તોય પણ જામનગર. અને સૌરાષ્ટ્રનું પેરિસ કે તો પણ જામનગર આવશે. સૌરાષ્ટ્રનું માથેરાન હિંગોળગઢની ટેકરીઓ. દક્ષિણનું કાશી એટલે ચાંદોદ. મેકલકન્યા એટલે નર્મદા. અને મરુભૂમિનું મોતી એટલે વછરાજ બેટ. બરાબર, વછરાજ બેટ. મરુભૂમિનું મોતી એટલે વછરાજ બેટ. ત્યારબાદ સોનાની નગરી અથવા કૃષ્ણ ભૂમિ એટલે દ્વારકા. દ્વારકાનું જૂનું નામ હતું કુશસ્થલી. યુકેલિપ્ટસ જિલ્લો એટલે ભાવનગર. લીલીના ઘેર એટલે ચોરવાડ. હવે સંત સુરાની નગરી એટલે કયું? ગુજરાત. કયો ગુજરાતનો ભાગ? એટલે સૌરાષ્ટ્ર. ભારતની પતંગની રાજધાની એટલે અમદાવાદ. ત્યારબાદ ભારતનું એક સમયનું માનચેસ્ટર એટલે અમદાવાદ. સૌરાષ્ટ્રની આન બાન અને શાન એટલે રાજકોટ. રંગીલું શહેર એટલે રાજકોટ. સુવર્ણ પર્ણની ભૂમિ એટલે ચરોતર પ્રદેશ. ગુજરાતનો હરિયાળો બગીચો એટલે ચરોતર પ્રદેશ. ત્યારબાદ ઉદ્યાન નગરી એટલે ગાંધીનગર. અમદાવાદનું રત્ન એટલે રાણી સિપરીની મસ્જિદ. ગુજરાતની સંસ્કારી નગરી એટલે વડોદરા. સાધુઓનું મોસાળ એટલે કયું? તો કે સાધુઓનું મોસાળ એટલે સિદ્ધપુર. બરાબર, સાધુઓનું મોસાળ, અહીંયા મોસાળની વાત કરવામાં આવી છે એટલે સિદ્ધપુર
આવશે. ગુજરાતની રાજકીય પ્રયોગશાળા એટલે રાજકીય પ્રયોગશાળા એટલે મહેસાણા, પક્ષીવિદોની આંગણવાડી એટલે નળ સરોવર, અને ગુજરાતની આર્થિક રાજધાની એટલે અમદાવાદ. ઓકે મિત્રો, તો આ હતા ગુજરાતના ઉપનામો જ. ઓકે, હવે આગળ વધીશું આપણે નેક્સ્ટ રાઉન્ડમાં. આ તો એક રાઉન્ડ જેનું નામ હતું એન્જોયમેન્ટ ક્વેશ્ચન. ઓકે, આગળ વધીશું. આ એન્જોયમેન્ટ ક્વેશ્ચન જોતા રહેજો, 5-5 મિનિટના આવશે, એમાંથી તમારે થોડુંક ઇમ્પ્રૂવ થતું જશે. બાકી આપણે 1-1 કલાકના જે જીકેના નોનસ્ટોપ સિરીજ મૂકીશું. આ તો આપણો એન્જોયમેન્ટ પાર્ટ 1. ઓકે,